વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે આગલી વિડીયોમાં સજીવને નિર્જીવના કેટલાક લક્ષણો જોયા હતા, બરાબર? કે તે ખોરાક સજીવ, તો જેનામાં જીવ હોય તે સજીવ, તે ખોરાક લઈ શકે, તેનો વૃદ્ધિ અને વિકાસ થાય, બરાબર? તે શ્વસન કરે, તે ઉત્સર્જન કરે, તે પ્રજનન કરે, તેની કે તે પ્રતિચાર કરે, બરાબર? એટલે કે ઉત્તેજનાને તેની આસપાસ હતા જે ફેરફાર છે, બદલાવ છે, એની તરફ તે પોતાનો કે પ્રતિચાર કરવા પ્રતિચાર કરી શકે, બરાબર? તે હલનચલન કરી શકે, તેનો વૃદ્ધિ અને વિકાસ થાય, બરાબર? તે ઉત્સર્જન કરે, તે શ્વસન કરે. આ બધા સજીવના લક્ષણો આપણે જોયા હતા, બરાબર? ત્યાર પછી નિર્જીવના એમથી બિલકુલ વિરુદ્ધ, કે જેનામાં જીવ નથી તે નિર્જીવ, તો તે ખોરાક ન લઈ શકે, તેનો વૃદ્ધિ અને વિકાસ ન થાય, તે શ્વસન ન કરે, તે ઉત્સર્જન ન કરે, તે પ્રજનન ન કરે, બરાબર? તેનો વૃદ્ધિ અને વિકાસ ન થાય, તે એમ કે પ્રતિચાર ન કરે, બરાબર? તો આ બધા આપણે લક્ષણો જોયા હતા. હવે આપણી પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ એક વર્ડ પર આપણે સમજાવીએ છીએ તે જોઈએ. ઉત્તેજના કોને કહેવાય તે પણ આપણે સમજાયું, કે આપણી આસપાસ એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિચાર કરવા પ્રેરે, આપણી આસપાસ થતા એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિચાર કરવા પ્રેરે તેને ઉત્તેજના કહે છે, બરાબર? એટલે સુધી આપણે જોયું હતું. હવે પ્રવૃત્તિ જોઈએ છે, તો પ્રવૃત્તિ કઈ આવે તે જોઈએ. બોર્ડ પર તમને સમજાવું છું, પ્રવૃત્તિ કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે એ સાબિત કરવું, બરાબર? સાધન સામગ્રીમાં છે કુંડામાં ઉગાડેલો ટટ્ટા છોડ, બરાબર? એમાં પદ્ધતિ આપણે જોઈએ, તો પદ્ધતિમાં જોઈએ તો એમ કે ઘરની એક એવી વારી પસંદ કરો, ઘરની એવી વારી પસંદ કરો કે એમાંથી સૂર્યપ્રકાશ થોડા કલાક સુધી સૂર્યપ્રકાશ આવતો હોય, બરાબર? ઘરની એક એવી વારી પસંદ કરો કે જેમાંથી થોડા કલાક માટે ઉગાડેલો અરે સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય. એવી વારી પસંદ કરો કે થોડા કલાક સુધી સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય, એટલે કે પ્રવેશતો હોય. આ વારીમાંથી થોડે દૂર કુંડામાં એક ટટ્ટા ઉગાડેલો છોડ મૂકો, બરાબર? આ વારીમાંથી થોડે દૂર કુંડામાં ઉગાડેલો છોડ મૂકો, તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. હવે છોડ ટટ્ટાર છે કે બળેલો છે તે તપાસો. રૂમની કેવી વારી પસંદ કરો કે પદ્ધતિ બોલું છું, બરાબર? સાધન સામગ્રીમાં શું છે? તો એ કુંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ. પદ્ધતિમાં રૂમની કેવી વારી પસંદ કરો કે જેમાંથી એમ કે સૂર્યપ્રકાશ પસાર થતો હોય, એટલે કે આમતો હોય, બરાબર? હવે વારીની થોડેક દૂર એક કુંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ મૂકો, તેને નિયમિત પાણી આપો અને થોડા દિવસ પછી તેનું અવલોકન કરો, બરાબર? એટલે કે થોડા દિવસ એને નિયમિત પાણી આપો અને પછી ત્યારબાદ કુંડામાં રહેલા છોડનું અવલોકન કરો. તો કુંડામાં રહેલા છોડનું અવલોકન કરતાં આપણને આકૃતિમાંથી જ ખ્યાલ આવે છે કે જે તરફ પ્રકાશ છે તે તરફ છોડ વળેલો જોવા મળશે. જે તરફ પ્રકાશ હોય છે, જે તરફ પ્રકાશ પડે છે, તે તરફ છોડ ઉગેલો એમ કે છોડ વળેલો જોવા મળશે. અને આના આધારે શું કહી શકાય કે વનસ્પતિ ઉત્તેજનાનો પ્રતિચાર, એટલે કે વનસ્પતિ એ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, અથવા એની આસપાસ થતા જે ફેરફાર છે એને તેના તરફ ઉત્તેજના તે પ્રેરે છે. નિર્ણય શું કહી શકાય? તો વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, બરાબર? ફરીથી જોઈએ આપણે કે સાધન સામગ્રી ઉગાડવા મળેલો છો, રૂમની પદ્ધતિ, રૂમને કેવી બધી પસંદ કરો કે જેમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય, ત્યારબાદ એ બારીમાંથી એમ કે થોડેક દૂર એક કુંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ મૂકો, નિયમિત થોડાક દિવસ સુધી એને નિયમિત પાણી આપો અને ત્યારબાદ છોડ કુંડામાં રહેલા છોડનું અવલોકન કરો. તો અવલોકન કરતા જોવા મળે કે છોડ એ પ્રકાશની દિશા તરફ વળેલો જોવા મળશે. આના આધારે નિર્ણય શું લઈ શકાય? તો વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, બરાબર? તો હું પદ્ધતિ લખતી નથી, પણ તમારે પદ્ધતિ તમારી નોટમાં દોરવા લખવાની, બરાબર? એટલે કે આખો પ્રયોગ આકૃતિ સાથે અને પદ્ધતિ સાથે નોટમાં લખવાનું, બરાબર? હવે આગળ આપણે જોઈએ તો આ કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. હવે આપણું બીજું લક્ષણ છે કે સજીવો અને ઉત્સર્જન, બરાબર? સજીવ અને ઉત્સર્જન. તો ઉત્સર્જન એટલે શું? કે શરીર ખોરાક જે કંઈ ખાઈએ છીએ દિવસ દરમિયાન, એમાંથી જે શરીરમાં રહેલો નકામો કચરો છે એમાં
શરીરમાં ઘન હોય, વાયુ હોય કે પ્રવાહી હોય, એ શરીરમાં રહેલો નકામો કચરો શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. બરાબર, ઉત્સર્જન એટલે શું? શરીરમાં રહેલો નકામો કચરો શરીરની, નકામો કચરો કયો કયો હોય? ઘન સ્વરૂપે હોય, વાયુ સ્વરૂપે હોય અને પ્રવાહી સ્વરૂપે પણ હોય. બરાબર, તમે લેટ્રિન જાઓ છો, ઘન સ્વરૂપનો કચરો, ટોયલેટ એમ કે ટોયલેટ જાઓ છો એ પ્રવાહી સ્વરૂપનો કચરો છે, અને ત્યારબાદ એમ કે જે હવારૂપી કચરો પણ આપણામાંથી નકામો કચરો છે, એ હવારૂપી નકામો દુર્ગંધવાળતો વાયુ છે પણ નીકળતો હોય. બરાબર, એટલે આપણા શરીરમાંથી ત્રણ પ્રકારના કચરા નીકળતા હોય છે, ઘન, વાયુ અને પ્રવાહી. બરાબર, તો એ નકામો કચરો દૂર, શરીરમાંથી દૂર કરવાની ક્રિયા એટલે ઉત્સર્જન. બરાબર, ચલો આગળ જોઈએ કે બધા સજીવો ખોરાક લે છે. ખાવામાં આવતો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી, એમ કે બધા સજીવો ખોરાક લે છે, પરંતુ તે બધો જ ખોરાક છે એ સજીવો દ્વારા વપરાતો નથી. પણ શરીર દ્વારા કેટલોક જથ્થો, શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો વાપરવામાં આવે છે, તો વધેલા ખોરાકનું શું થાય છે? તો કે નકામા, શરીરમાંથી નકામા કચરા સ્વરૂપે બહાર નીકળે છે. બરાબર, બીજી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે. કેટલીક જૈવિક ક્રિયાઓ દ્વારા આપણને જો પરસેવો થાય છે, બરાબર, તે પ્રવાહી રૂપી કચરો આપણે શરીરમાંથી બહાર કાઢે છે. એમ કે જે આપણે વારંવાર તમે ટોયલેટની રજા માંગો છો, બરાબર, ટીચર ફાસ્ટ લાગે છે, તો એ પણ એમ કે પ્રવાહી રૂપી કચરો કાઢવાની પ્રક્રિયા છે. શરીરમાં નકામો પ્રવાહી રૂપી કચરો કાઢવાની પ્રક્રિયા છે. એટલે કે બીજી કેટલીક જૈવિક પ્રક્રિયા દ્વારા પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે. સજીવો દ્વારા કચરો ત્યાગ કરવાની આ પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. શરીર સજીવો દ્વારા શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવાની ક્રિયાને, શરીરની બહાર કાઢવાની ક્રિયાને, શરીરમાંથી નકામો કચરો શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. બરાબર, શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે? હા, તેઓ પણ ઉત્સર્જન કરે છે, જોકે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડી અલગ હોય છે. બરાબર, વનસ્પતિ પણ નકામો એટલે કે ઉત્સર્જન એ કરે છે, પણ એમાં ઉત્સર્જન કરવાની પ્રક્રિયા થોડી અલગ હોય છે. વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિઓમાં આ નકામા કચરાને સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેમ કે વનસ્પતિ પણ ઉત્સર્જન કરે, વનસ્પતિમાંથી જે ઉત્પન્ન થયેલો નકામો કચરો છે એ વનસ્પતિના એક ભાગ તરીકે વનસ્પતિને નુકસાન ન થાય એ રીતે એમાં સંગ્રહ થતો હોય છે. કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે. કેટલીક વનસ્પતિ એના પ્રકાંડ પર તમે જોજો, ચીકણો સ્ત્રાવ થતો હોય તો કેટલીક વનસ્પતિ એના સ્ત્રાવ સ્વરૂપે પણ નકામા કચરાને દૂર કરે છે. બરાબર, તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ ઉત્સર્જન છે. એટલે કે ઉત્સર્જન, હવે તમને ખબર પડી કે ઉત્સર્જન એટલે શું? તો સજીવોમાંથી સજીવોમાંથી નકામો કચરો બહાર કાઢવાની ક્રિયા. સજીવ એટલે વનસ્પતિ પણ આવે અને પ્રાણીઓ મનુષ્ય પણ આવે. સજીવોમાંથી નકામો કચરો બહાર કાઢવાની ક્રિયા એટલે ઉત્સર્જન. બરાબર, હવે આપણે જોઈએ આગળ. શું તમે ક્યારેક કબૂતર આગળનું લક્ષણ છે? શું દરેક સજીવ તેમના જેવો સજીવ ઉત્પન્ન કરી શકે છે? એટલે કે પ્રજનન, દરેક સજીવ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકે છે. શું તમે ક્યારેક કબૂતર જેવા કોઈ પક્ષીના માળા જોયા છે? એ પક્ષીના, કેટલાક પક્ષીઓ તમે જો, ઘણા પક્ષીઓને જોયા હશે, એના માળામાં ઈંડા હોય છે. બરાબર, બરાબર, તો કેટલાક પક્ષી, જે પક્ષી છે મોટેભાગે ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે છે. બરાબર, પ્રાણીઓ હોય એ સીધા બચ્ચાને જન્મ આપે, મનુષ્ય સીધા બચ્ચાને જન્મ આપે, પરંતુ પક્ષીઓ હોય, પંખીઓ હોય એ ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે છે. ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે, કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે. ઈંડાનું સેવન કરે પંખીઓ અથવા પક્ષીઓ અને એમાંથી બચ્ચાને તે જન્મ આપે છે. બચ્ચું એનું સેવન કરે અને બચ્ચું બહાર આવે. બરાબર, પ્રાણીઓ તેમના જીવન સજીવ ઉત્પન્ન કરે છે. પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો જુદો હોઈ શકે. પ્રજનનનો પ્રકાર અલગ અલગ પ્રાણીઓમાં જુદો જુદો હોય છે, પણ પ્રજનન તો થાય છે, દરેક સજીવમાં પ્રજનન થાય છે. બરાબર, કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો જુદો હોઈ શકે. કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે, કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. પહેલાં પણ મેં કીધું કે કેટલાક પ્રાણીઓ હોય છે એ બચ્ચાને ઈંડામાંથી ઉત્પન્ન કરે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ સીધા બચ્ચાને જન્મ આપે છે. વનસ્પતિ પણ પ્રજનન કરે છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનન
પ્રજનનની પદ્ધતિ લઈને જુદી પડે છે. શું કે વનસ્પતિમાં પ્રજનન કરે પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પડે છે. ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે, ઘણી વનસ્પતિ બીજ દ્વારા પ્રજનન કરે, તો કેટલીક વનસ્પતિ કલમ દ્વારા પ્રજનન ઉત્પન્ન કરે. બરાબર, કેટલીક વનસ્પતિ તમે જો મગનો બીજ વાવો, કેરીનો ગોટલો વાવો, તો એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. બરાબર, પછી આંબલીનો બીજ વાવો, એમાંથી નવો કે આંબલીનો છોડ ઉત્પન્ન થાય છે. મગનો છોડ વાવ્યો, ચણાનો છોડ વાવ્યો, એમાંથી નવા છોડ ઉત્પન્ન થાય છે. એટલે કે બીજમાંથી પણ વનસ્પતિ ઉત્પન્ન થાય છે. એટલે એ લોકો વનસ્પતિમાં પ્રજનનની પદ્ધતિઓ અલગ અલગ હોય છે. કેટલીક કલમ દ્વારા, એમ કે જો ગુલાબ હોય, મહેંદી હોય, તો એની કલમ ડાળીની ડાળીની મદદથી છોડ ઉત્પન્ન કરી શકે છે. એટલે કલમ, બરાબર, એને કલમને કેવું ક્રોસમાં કાપવામાં આવે, ત્રાસી કાપવામાં આવે, અને પછી એને માટીમાં દબાવવામાં આવે અને નિયમિત પાણી આપવામાં આવે, ત્યારે એમાંથી છોડ ઉત્પન્ન થતો હોય છે. એટલે કે ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે, વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે, જે અંકુરિત થઈ નવા છોડમાં વિકસિત થાય છે. આપણે તમે ઘરમાં મગનું વધારે વધારે જોતા હશો, બરાબર, ફળદાર લગભગ તમે ઘરે તમારા મમ્મી કરતા હશે, તો તમે જો બીજમાંથી અંકુરણ થાય છે અને એને જો વાવવામાં આવે તો એમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોય છે. કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે, જેમ કે પ્રાંકુર સાથેનું બટાકું. બટાકાની જે તમે બટાકું જોયું છે, ચોમાસામાં બટાકું જો કે થોડે થોડે અંદર આમ નાની નાની ગાંઠો જેવી રચના થાય અને અંદરથી લીલી લીલી રચનાઓ આપણને જોવા મળે, તો એ ખરેખર શું છે, પ્રાંકુર, એટલે કે બટાકાની આ. અને એવું એમ કે એને વાવવામાં આવે ત્યારે એમાંથી નવો બટાકાનો છોડ પણ થતો હોય છે. એટલે કે કેટલીક વનસ્પતિઓ પ્રાંકુર દ્વારા પણ પ્રજનન, પ્રાંકુર સાથેનું બટાકું એટલે નવો છોડ પણ કરે છે, પ્રાંકુર દ્વારા પણ પ્રજનન કરી શકે છે. વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. શું તમે જાતે આ રીતે છોડનો ઉગાડો પસંદ કરશો? વનસ્પતિ કલમ દ્વારા ગુલાબની મહેંદીની જે ડાળીની કલમ કરો અને એની મદદથી પણ એમ કે નવી વનસ્પતિ નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. તો પ્રવૃત્તિ આપણે જોઈએ, તો પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિ આપણે જોઈએ કે ગુલાબ અને મહેંદીના ડાળીમાંથી, બરાબર, તો એ પ્રવૃત્તિ છે. બીજી પ્રવૃત્તિ છે આપણે જોઈએ છે. હવે એમાં જોઈએ કે સાધન સામગ્રીમાં શું લેવામાં આવે, તો મહેંદીના છોડની કલમ, આ રીતે ગુલાબના છોડની કલમ પણ તમે લઈ શકો છો. અત્યારે મહેંદીના છોડની કલમને આપણે પ્રયોગ સમજીએ છીએ. અને એમાં જોઈએ તો મહેંદીના છોડની સાધન સામગ્રીમાં મહેંદીના છોડની કલમ અને પાણી, સાધન સામગ્રીમાં શું, મહેંદીના છોડની કલમ અને પાણી. હવે પદ્ધતિ કહું છું, બરાબર, પદ્ધતિમાં મહેંદીના છોડની કલમ લો, એટલે કે એની ત્રાસી ડાળી કાપો. એની ડાળી કેવી કાપવાની છે, ત્રાસી. મહેંદીના છોડની કલમ લો, એટલે કે એની ત્રાસી ડાળી કાપવાની. ગુલાબના છોડની કલમ આવી હોય તો પણ એની ડાળી કેવી કાપવાની, ત્રાસી. બરાબર, તેને જમીનની માટીમાં વાવો, તેને નિયમિત પાણી આપો, થોડા દિવસ પછી તેનો ફળ આવે. આ જ રીતે શું ગુલાબનો પણ તમે કહી શકો કે મહેંદીની છોડની એક ડાળી લો, એને ત્રાસી કાપીને લેવામાં આવે. બરાબર, એ જ રીતે ગુલાબના છોડની એક ત્રાસી કાપેલી ડાળી લો, તેને જમીનની માટીમાં વાવી દો, તેને નિયમિત પાણી આપો અને થોડા દિવસ પછી તેનું અવલોકન કરો. બરાબર, તો અવલોકન કરતા શું જોવા મળશે કે જે કલમમાંથી નવો છોડ ઉગેલો જોવા મળશે. બરાબર, અવલોકન કરતા જોવા મળશે કે કલમમાંથી છોડ ઉગવાનો શરૂ થશે. કલમમાંથી આપણે અવલોકન કરતા શું જોવા મળે, કલમમાંથી નવો છોડ ઉગવાનો શરૂ થશે. બરાબર, તો આના આધારે નિર્ણય શું લઈ શકાય, તો કે છોડની કાપેલી ડાળીને વાવવાથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. બરાબર, છોડની કાપેલી ડાળીમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય, એટલે કે કલમ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. બરાબર, છોડની કાપેલી ડાળીમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય. ફરી જોઈએ તો સાધન સામગ્રીમાં મહેંદીનો છોડ, મહેંદીના છોડની કલમ અને પાણી. પદ્ધતિમાં શું, મહેંદીના છોડની એક ડાળી લો, એટલે કે ત્રાસી કાપેલી ડાળી લો, તેને જમીનની માટીમાં વાવી દો, તેને નિયમિત પાણી આપો અને થોડા દિવસ પછી છોડનું અવલોકન કરો. તો અવલોકન કરતા જોવા મળશે કે કલમમાંથી નવો છોડ ઉગવાનું શરૂ થશે. અને આ રીતે છોડની કારણે છોડની કાપેલી ડાળીમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે, એટલે કે પ્રજનન. બરાબર, પ્રજનન એટલે શું, સજીવ પોતાના જેવો નવો છોડ, એટલે કે સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે, તેને પ્રજનન કહે છે. સજીવોની પોતાના જેવા
નવા સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને પ્રજનન કહે છે. જો અહીં વ્યાખ્યામાં આપણે ઉત્સર્જનની પણ જોઈ અને પ્રજનની પણ પ્રજનનની પણ જોઈ. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો આગળની વાત કરીએ કે શું બધા સજીવો હલનચલન કરે છે. બરાબર, બધા સજીવો હલનચલન કરે છે તો હા, સજીવો કેટલાક સજીવો વનસ્પતિ છે હલનચલન કરે છે, એના પાંદડા હલાવે છે. બરાબર, તે પ્રચલન નથી કરી શકતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. સજીવ છે છતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. કેમ? તો એના મૂળ છે એ માટીને એટલે કે જમીનને જકડી રાખે છે, તેથી તે પ્રચલન કરી શકતી નથી. પરંતુ હલનચલન તો કરે છે, એની ડાળીઓ હલે છે, જોજો તમે. બરાબર, તો બધા જ સજીવો હલનચલન કરે છે. સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે આટલા પ્રકરણમાં સમજી લીધું. બરાબર, તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે. બરાબર, પ્રચલન એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એક સ્થળેથી બીજી જગ્યાએ જવું, તેને પ્રચલન કહે છે. વનસ્પતિ માટે શું કહેશો? તો તેઓ હલનચલન કરે છે. સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલું હોય છે, માટે તે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતી નથી, એટલે કે તે પ્રચલન કરી શકતી નથી, સ્થળાંતર કરી શકતી નથી. જોકે તેના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના વિવિધ ભાગો તરફ જાય છે. એના મૂળ દ્વારા જે જમીનમાંથી ખનિજ તત્વો છે, સંશ્લેષિત ખોરાક છે, પાણી છે, ખનિજ દ્રવ્યો છે, એ વનસ્પતિના વિવિધ ભાગો સુધી જઈ શકે છે. બરાબર, વનસ્પતિના મૂળ દ્વારા એ મૂળે શોષેલો જે પાણી છે, ખનિજ ક્ષારો છે, એના ખોરાક છે, તે વનસ્પતિના વિવિધ ભાગો સુધી જઈ શકે છે. બરાબર, શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે? પુષ્પનું ખીલવું અને બંધ થવું. બરાબર, તમને યાદ છે ને કે કોઈ કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિકાર આપે છે? તમે જો સૂર્યમુખીનો છોડ હોય, સૂર્યમુખી જે સૂર્યમુખી હોય એનો છોડ હોય, તો સૂર્ય જે દિશામાં ઉગે એ તરફનો તે આમ કે ખીલેલો રહેશે, એ તરફનો વળેલો રહેશે. બરાબર, અને સાંજના સમયે તે સૂર્ય જે દિશામાં હશે એ તરફનો નમેલો રહેશે, કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિકાર આપે છે. આપણે જોયું. બરાબર, તે ઉત્તેજનાને એટલે કેટલાક પુષ્પ ખીલે છે, કેટલાક બંધ થઈ જાય છે. રાતરાણીનો છોડ હોય, કોયડા હોય, રાતરાણી હોય, તે રાત્રે ખીલે છે. બરાબર, એના જે પુષ્પ છે કેવા? રાત્રે ખીલે છે, એટલે કે તે ઉત્તેજનાને પ્રતિકાર આપે છે. બરાબર, જોકે આપણે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિજી વસ્તુઓ પણ છે. આપણી આસપાસ કેટલીક નિજી વસ્તુઓ છે કે જે હલનચલન કરે છે. તમે જુઓ, ગાડી છે, બસ છે, સાયકલ છે, ગાડી, બસ, સ્કૂટર છે, બાઇક છે. બરાબર, આ હલનચલન કરે છે, નિર્જીવ છે. બરાબર, તેના દ્વારા તે એન્જિનમાં કે પેટ્રોલ પૂરો અને એન્જિનની મદદથી સ્ટાર્ટ કરો, એક્સિલેટર આપો અને ગાડી દોડે, તો શું તે સજીવ કહેવાય? બરાબર, તેને પોતાના જેવો સજીવ, પોતાના જેવી ગાડી ઉત્પન્ન કરી શકતી નથી. તેને ખોરાક તરીકે આપણે શું પીવડાવીએ છીએ? એને પેટ્રોલ આપીએ છીએ. બરાબર, એટલે કે કેટલીક આપણી આસપાસ નિર્જીવ વસ્તુઓ હોય છે તે પણ હલનચલન કરે છે, પરંતુ તે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકતી નથી, તે સજીવ કહેવાય નહીં. તો એ એમ કે જે દરેક સજીવમાં પણ વાદળની વાત કરીએ તો શું વાદળ સજીવ છે? વાદળ કેટલીક વાર તમે પ્રસરાતું મોટું થતું જોવા મળે છે, તો તે સજીવ કહેવાય ના કહેવાય? બરાબર, તે એનામાંથી એમ કે નવું વાદળ ઉત્પન્ન કરી શકતું નથી. વાદળ તમે ચોમાસા દરમિયાન જુઓ તો કેટલાક વાદળ ચાલતા હોય, ઝડપથી જતા હોય. બરાબર, પછી તેનો વિસ્તાર વધતો હોય તો તે એમ કે સજીવ કહેવાય તો ના કહી શકાય. બરાબર, વાદળ વગેરે શું હલનચલન કરે છે તો તે સજીવ કહેવાય કે ના કહેવાય? બરાબર, શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતાં કંઈ ફેરફાર છે? સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમનામાં દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. એટલે સમાન લક્ષણોને આધારે સજીવોના લક્ષણો આપણે તારી શકીએ. સજીવો મૃત્યુ પામે છે, એ પણ તેમનું એક લક્ષણ છે. સજીવો જન્મે છે, એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે, અને એટલે કે મોટા થાય છે, અને પછી છેલ્લે છેવટે મૃત્યુ પામે છે. તો આ પણ એક સજીવનું લક્ષણ છે. બરાબર, સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષ સુધી ટકાવી શકે. સજીવો મૃત્યુ પામે છે, તેથી એમ કે પ્રજનન દ્વારા તે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી અને હજારો વર્ષો સુધી એ પોતાની જાતિને ટકાવી રાખે છે. બરાબર,
કોઈ એક સજીવ ક્યારેક અન્ય કોઈ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે, પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવનું અસ્તિત્વ ટકી શકે. કોઈ એવો સજીવ હોય કે જે પોતાને એમ કે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કર્યા વગર મૃત્યુ પામે તો તેની એમ કે જાતિ તેનું અસ્તિત્વ જળવાઈ રહેતું નથી. તેથી પ્રજનન, સજીવોમાં પ્રજનન જરૂરી છે. કે તો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. બરાબર, આપણે જોયું કે દરેક સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે. તે બધા ખોરાકની જરૂરિયાત, તે બધા ખોરાકની જરૂરિયાત, શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે. દરેક સજીવ આપણે જોયું તે શ્વસન, ઉત્સર્જન, પ્રજનન, હલનચલન વગેરે, ખોરાકની જરૂરિયાત વગેરે લક્ષણો તથા એમ કે દરેક સજીવ છે તેને ખોરાકની જરૂરિયાત છે, તે શ્વસન કરે, તે ઉત્સર્જન કરે, તે પ્રજનન કરે અને મૃત્યુ પામે છે. આ બધા સજીવના લક્ષણો છે. શું આપણે કેટલીક નિધી વસ્તુઓને પણ આ ઓળખીએ છીએ કે જે આવા કોઈ લક્ષણ ધરાવતા હોય? ગાડીઓ, સાયકલ, ઘડિયાળો અને નદીનું પાણી સ્થળાંતર કરે છે. ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે. ગાડીઓ, વાદળ, નદીનું પાણી, ચંદ્ર એ હલનચલન કરે છે. બરાબર, તો તે શું સજીવ કહેવાય? તો તે સજીવ કહેવાય નહીં. આપણી નજરની સામે જ વાદળ આકાશમાં કદમાં મોટું થાય છે. શું આવી વસ્તુઓને સજીવ કહેવાશે? તો સજીવ કહેવાય, વાદળા સજીવ નથી. આપણે જાતને પૂછીએ કે શું આ બધા જ પદાર્થો સજીવોની બીજી બધી ખાસિયતો ધરાવે છે? તો તે સજીવોની દરેક ખાસિયત ધરાવતો નથી. બરાબર, સજીવોના દરેક લક્ષણો ધરાવતા નથી. સામાન્ય રીતે જે સજીવ હોય તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે, જ્યારે નિર્જીવ હોય તે વસ્તુઓ તે જ સમયે આ બધા જ લક્ષણો ધરાવતા નથી. એટલે સજીવના અને નિર્જીવના લક્ષણો કેવા છે? અલગ અલગ, મેં હમણાં તમને કીધા. બરાબર, શું આ બાબત હંમેશા સાચી છે? શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો દર્શાવે છે? શું નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા જ લક્ષણો એક સાથે દર્શાવવાના બદલે તેમાંના થોડાક જ દર્શાવે છે? બરાબર, સજીવોને નિર્જીવોના લક્ષણ કેવા કેવા હોય છે? અલગ અલગ હોય છે. બરાબર, આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક ચોક્કસ ઉદાહરણ સમજીએ. બરાબર, આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે એક ચોક્કસ ઉદાહરણ આપણે જોઈએ. બરાબર, એક ચોક્કસ ઉદાહરણ જોઈએ. કોઈ એક બીજ દાખલા તરીકે મગ લો. શું તે જીવંત છે? તે મહિનાઓ સુધી દુકાનમાં પડેલો એક મગનું બીજનો. બરાબર, તો એમ કે તે મહિના સુધી દુકાનમાં પડી રહ્યું, તો તે પડી રહ્યું તો પણ તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ લક્ષણ દર્શાવતું નથી. દુકાનમાં રહેલો મગનો બીજ છે એ ઘણા મહિના સુધી પડી રહ્યું તો પણ તે એમ કે વિકાસ કે જીવંતનું કોઈ લક્ષણ દર્શાવતું નથી. બરાબર, તે છતાં મગનો બીજ કેવો છે? સજીવ છે. જો કે આપણે તે બીજને લઈને માટીમાં વાવી, એ બીજને લઈને માટીમાં વાવી અને એને નિયમિત પાણી આપીએ તો તેમાંથી અંકુર ફૂટે છે અને એમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. મહિનાઓ સુધી દુકાનમાં પડી રહ્યું મગનું બીજ, પરંતુ તે શ્વસન કે તે શ્વસન કે વિકાસનો લક્ષણો દર્શાવતું નહોતું, પરંતુ તે બીજને લઈને આપણે માટીમાં વાવ્યું, એને નિયમિત પાણી આપ્યું તો એમાંથી નવો છોડ ઉત્પન્ન થઈ શકે છે. બરાબર, તો એ નવો છોડ ઉત્પન્ન એમ કે થઈ શકે છે. શું આ બીજ દુકાનમાં હતું ત્યારે તે ખોરાકની જરૂર પડી, તેને ઉત્સર્જન કર્યું, વિકસ્યું કે નવા સજીવનું ઉત્પાદન કર્યું? એ જ્યાં હતું ત્યારે આ કે સજીવના બધા લક્ષણોની જરૂર પડી, એને ખોરાકની જરૂર પડી, એને શ્વસનની જરૂર પડી, તે વિકાસ પામ્યું. બરાબર, બીજું એક આપણે જોઈએ તો આપણે જોઈએ કે આવા કિસ્સાઓ પણ હોય છે કે જેમાં આપણે સરળતાથી એવું કહી શકતા નથી કે તે સજીવ છે કે નિર્જીવ છે. બરાબર, હવે આપણે જોઈએ તો જીવન શું છે? ઘઉંનો કોથળો હોય, ઘઉં ભરેલો કોથળો હોય. જો કે ઘઉં ભરેલા કોથળામાં તમારો હાથ ઊંડે સુધી જવાનો, તો તમારા હાથને હુંફાળાપણાનો અહેસાસ થશે. એક ઘઉં ભરેલો કોથળો હોય એમાં તમારો હાથ ઊંડે સુધી જવા દો તો તમારા હાથને આમ કે ગરમપણાનો અહેસાસ થશે, તમારા હાથમાં હુંફાળું લાગશે. બરાબર, તો આવું કેમ થાય છે? તો કે જે બીજ છે એ ઘઉંના બીજ છે એ શ્વસન કરે છે અને આપણે જાણીએ છીએ કે શ્વસન કરીએ અને શ્વસનમાં શ્વાસ લઈએ છીએ, ઉચ્છવાસ કાઢીએ છીએ, તો ઉચ્છવાસમાં જે CO2 કાઢીએ છીએ અને એના લીધે ત્યાં ગરમપણાનો અહેસાસ થાય છે. બરાબર, ઘઉંના કોથળામાં તમારો હાથ એક ઊંડે સુધી જવા દો, તમારો હાથ છે ઊંડે સુધી જવા દો, શું અંદર તમને હુંફાળું લાગ્યું? ઘઉંના કોથળા
દાણાની અંદર થોડી ગરમી પેદા થઈ છે, દાણાનો શ્વસન કરે છે એટલે ઘઉંના જે બીજ હતા તે શ્વસન કરે છે અને એના લીધે આપણને આપણા હાથને શું ગરમ લાગે છે, હૂંફાળું લાગે છે, આપણો હાથને હૂંફાળાપણાનો અહેસાસ થાય છે બરાબર. અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડી ગરમીનો ત્યાગ કરે છે બરાબર. ઘઉંના કોથળામાં જે બીજ હતા આપણો હાથ ઊંડે સુધી જવા દીધો અને આપણને કેવું લાગે છે, ગરમપણાનો આપણને અનુભૂતિ થાય છે બરાબર. કેમ તો કે ઘઉંના જે બીજ છે એ શ્વસન કરે છે બરાબર, અને કેટલાક થોડાક વાયુઓ તે ત્યાગ કરે છે અને એના લીધે આપણને આપણા હાથને કેવું લાગે છે, ગરમપણું આપણને અનુભવી શકીએ છીએ બરાબર. આપણે જોઈએ કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થતી હોય છે. બીજ ભલે ને એમને પડી રહ્યું હોય પણ આપણને તે શ્વસન તો કરતું જ બરાબર, બીજી કોઈ પ્રક્રિયા ન જોવા મળતી હોય પણ તે શ્વસન કરતું. આ પ્રશ્ન તો પછી જીવન શું છે તેનો જવાબ આપવો સરળ નથી. જોકે આપણી આસપાસના તમામ વિવિધતા સભર સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન સુંદર છે બરાબર. જીવન કેવું છે, સુંદર છે. એટલે કે સજીવો કેવા લક્ષણો ધરાવે છે, સજીવની જીવો કેવા લક્ષણો ધરાવે છે, પ્રજનન શું છે, પ્રચલન શું છે બરાબર, ઉત્તેજના શું છે, આ બધી વ્યાખ્યાઓ તમને કીધી. તો એના આધારે છેલ્લે શું તારી શકાય કે જીવન શું છે, તો જીવન એ સુંદર છે બરાબર. એના લીધે આપણે આખા ચેપ્ટરમાં આપણે જોયું કે સજીવો તેમના કેવા કેવા લક્ષણો દ્વારા તેને સજીવ કહી શકાય. તો તે કે ખોરાક લે છે, તે શ્વસન કરે છે, તે વિકાસ પામે છે, તે મોટા થાય છે અને મૃત્યુ પામે છે, તે ઉત્સર્જન કરે છે, તે એમ કે પ્રચલન કરે છે એટલે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે બરાબર, તે પ્રજનન કરે છે, તે ઉત્સર્જન કરે છે. તો આવા બધા લક્ષણો કોના છે, સજીવ. તો એનાથી બિલકુલ વિરુદ્ધના લક્ષણો છે કે નિર્જીવના લક્ષણો, તો એનામાં જીવ નથી તે નિર્જીવ, અને તે ખોરાક નથી ખાતું, તેનો વૃદ્ધિ અને વિકાસ નથી થતો બરાબર, તે પ્રચલન નથી કરતું, તે ઉત્સર્જન નથી કરતું, તે શ્વસન નથી કરતું બરાબર, તેનામાંથી તેના એમ કે તે વૃદ્ધિ અને વિકાસ નથી પામતો. તો આ બધા નિર્જીવના લક્ષણો છે બરાબર. તો અહીં આપણું ચેપ્ટર આખું પતી જાય છે. અને બંને પ્રવૃત્તિની બોર્ડ પર લખી છે, તમારું એચ ડબલ્યુ છે, બંને પ્રવૃત્તિ નોટમાં લખી બરાબર, બંને પ્રવૃત્તિ નોટમાં લખી. ચેપ્ટર આખું પતી ગયું છે, તમારે આખું ચેપ્ટર ચોપડીમાંથી વાંચવાનું, પ્રવૃત્તિઓ છે એની પદ્ધતિ પણ લખવાની, આકૃતિ દોરી સરસ, બંને પ્રવૃત્તિઓ લખી દેવાની અને વાંચવાનું. જય હિંદ, અસ્તુ.